આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 5 સભ્યોએ રાજીનામાની ખાલી પડેલી બેઠક પર તારીખ 6ના રોજ મતદાન થયું છે. વીએમપીટીના જે ઉમેદવારનું જે આ ભાવિ છે તે સીલ થયું છે. આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 3 વોર્ડના 5 સભ્યો દ્વારા જ રાજીનામું અપાતા જે ખાલી પડેલી બેઠક છે ત્યાં 6 તારીખના રોજ મતદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોજ આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના વિજય બદલ હું તમામ કાર્યકર્તાઓને, તમામ હોદ્દેદારોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ જે વિજય પ્રાપ્ત થયો છે એમાં આ નગરપાલિકાની સૌ જનતાએ આદરણીય મોદી સાહેબમાં વિશ્વાસ મૂક્યો છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા જે સંગઠનના તમામ અધિકારીઓએ જે ખૂબ જ મહેનત કરીને આ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને જે ભવ્યાતિભવ્ય વિજય પ્રાપ્ત થયો છે તે ફક્ત ને ફક્ત મોદી સાહેબમાં રહેલો જે વિશ્વાસ અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકારે જે કરેલા કામો એ કામોને સૌ મતદારોએ યાદ રાખીને આજે ભારતીય જનતા પાર્ટીને પાછો વિજય બનાવી અને નગરપાલિકાની અંદર આવનાર 2.5 વર્ષની અંદર રાજ કરવાની જે તક આપી છે અને એ તક અમારા સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો આવનાર દિવસોની અંદર આમોદ નગરપાલિકાના અંદર સારા એવા વિકાસના કામો થવાના છે અને વિકાસના કામોને લઈને આવનાર 2.5 વર્ષ પછી પણ પાછા પ્રજા સમક્ષ જઈ અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કાર્યો તે લોકો સુધી અમે પહોંચાડીશું. તો હું તમામ કાર્યકર્તાઓને અને ચૂંટાયેલા તમામ સભ્યોને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોની અંદર આપણે સૌ સાથે મળીને આમોદનો વિકાસ થાય એવી પ્રાર્થના સહ હું તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.